તો આજે આપણે એક અતિ મહત્ત્વના ટોપિક વિશે વાત કરીશું. આજનો ટોપિક કયો છે? પહેલાં અત્યારે આ ચર્ચામાં શા માટે છે, પહેલાં તો આપણે જે છે એ MFP વિશે વાત કરીશું. MFP શું છે? MFP એટલે કે માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુક્ટ. માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુક્ટ, જંગલની અંદર અમુક પ્રોડ્યુસ થતી હોય, અમુક પેદાશો થતી હોય, જંગલની અંદર અમુક ફળ ને ફૂલને એ બધું થતું હોય, પરંતુ આમાંના અમુક ફળ ફૂલ એવા હોય કે જે અતિ મહત્ત્વના હોય છે, અતિ કામના હોય છે. ત્યાંના ટ્રાઇબલ લોકો જે છે, ત્યાં જંગલના ટ્રાઇબલ ડ્વેલર એટલે કે જંગલના વનવાસી લોકો, રહેવાસી જે છે, વનમાં રહેવાવાળા લોકો, એ લોકો આ બધી પ્રોડક્ટ જે છે જંગલમાં રહેવા મળતા ફળ ફૂલ એ બધા વેચી અને એમની કમાણી અને એ બધું કરતા હોય અને એની ઉપર એમનો જીવન નિર્વાહ કરતા હોય. તો અત્યારે શું કરેલું છે? અત્યારે સરકારે 14 જેટલી નવી પ્રોડ્યુસ એને MFP માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુક્ટ અંતર્ગત MSPનું સ્ટેટસ આપી દીધેલું છે. MSP શું એટલે શું? તો કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ. મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ. આ એક સ્કીમ છે જે અંતર્ગત સરકાર એવું કહે છે કે તમે કોઈપણ પાક વેચવા જાઓ, કોઈપણ પાક જે છે એ વેચવા જાઓ અને જો ઓછામાં ઓછા આ ભાવની અંદર આ ભાવ તમને બજારમાં ન મળે, આ ભાવ બજારમાં ન મળે, આની કરતાં ઓછો ભાવ મળે, તો આ ભાવે સરકાર જે છે એ બધો પાક ખરીદી લેશે. તો એવી જ રીતે ફોરેસ્ટની અંદર અમુક જે પ્રોડ્યુસ થતી હોય, માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ MFP, એ જંગલના રહેવાસીઓને સરકારે કીધેલું છે કે તમારી આ પ્રોડક્ટ જો ન વેચે તો તમે અમારી પાસે આવજો, અમે એ ખરીદી લઈશું. તો અત્યારે આ ચર્ચામાં શા માટે છે? MFP કારણ કે 14 જેટલી નવી પ્રોડ્યુસ જે છે MFP માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ જંગલમાં મળતી અમુક પેદાશો એને આ MSP સ્કીમ અંતર્ગત લઈ લીધેલી છે. તો એક રીતે જોઈએ તો ફોરેસ્ટ ડ્વેલર જંગલના રહેવાસીઓ માટે આ ખૂબ સારી વસ્તુ છે, કારણ કે એમની માટે રેવન્યુ આવકનો આ એક સોર્સ છે. એમની આવક જે છે એ અહીંથી આવે છે, જીવન નિર્વાહને એ બધું અહીંથી આવે છે. તો 14 જેટલી નવી MFP દાખલ કરેલી છે. મિકેનિઝમ ફોર માર્કેટિંગ ઓફ માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ થ્રુ અ મિનિમમ સપોર્ટ પ્રાઇસ સ્કીમ. આખી વસ્તુ શું છે એ જોઈએ તો ન્યૂલી ઇન્ક્લુડેડ આ જે નવી વસ્તુ એડ કરવામાં આવી છે, નવા MFP, એ કયા કયા છે એ જોઈએ. તો કે આ તાસર કોકોન, એલિફન્ટ, એપલ ડ્રાય, બેમ્બુ સૂટ, આ મલકાનગાની સીડ, વાઇલ્ડ ડ્રાય મશરૂમ, બસ આ બધાના નામ યાદ રાખવાની જરૂર નથી, ખાલી મોટો મોટો આઈડિયા રાખજો કે આવી કંઈક વસ્તુ છે. હવે આ સ્કીમ વિશે વાત કરીએ. કઈ? તો કે MFP માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ કે જેને MSP અંતર્ગત લેવામાં આવેલી છે, તો કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પહેલાં એક મિનિમમ સપોર્ટ પ્રાઇસ લઘુત્તમ ટેકાના ભાવવાળી સ્કીમ જે છે એ લોન્ચ કરવામાં આવેલી હતી. કોની માટે? તો કે ફોરેસ્ટ ડ્વેલર જંગલના વનવાસી માટે, જંગલના રહેવાસી લોકો માટે. એમને કીધું હતું કે તમારી જે ફોરેસ્ટ પ્રોડ્યુસ જંગલમાં મળતી અમુક પેદાશો જે છે એ સરકાર ખરીદી લેશે. અને આ આખી આખી સ્કીમનું નામ શું હતું? તો એ એક પ્રોજેક્ટ હતો, મિનિમમ સપોર્ટ પ્રાઇસ એન્ડ ડેવલપમેન્ટ ઓફ વેલ્યુ ચેઇન ઓફ MFP સ્કીમ ઇન 2011. 2011માં આને લોન્ચ કરેલી હતી. આનો એમ ઉદ્દેશ્ય શું હતો? કે આ ફોરેસ્ટ ડ્વેલરને સોશિયલ સેફ્ટી એટલે કે સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં. સોશિયલ સેફ્ટીનો મતલબ શું થાય? સોશિયલ સેફ્ટીનો મતલબ એમ થાય કે એમના ખીચામાં પૈસા રહે, એમના ખીચાની અંદર પૈસા આવી જાય, બરાબર. તો આ પ્રોડક્ટ વેચશે, બરાબર, આ MFP વેચશે એટલે આ એમના ખીચામાં પૈસા આવી જશે, સામાજિક રીતે એમને કોઈ વાંધો ન પડે, પૈસા એમની પાસે રહેતા હોવા જોઈએ. અને એમનું ઇમ્પાવરમેન્ટ, એમના સશક્તિકરણ માટેનું આ કાર્ય કરેલું હતું. આનું અમલીકરણ કઈ રીતે કરવામાં આવશે? તો પહેલાં તો આ MFP માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ જે છે એ MSP લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવા માટેનું જે વાતાવરણ એ બધું ઊભું કરવામાં આવશે એ ડેઝિગ્નેટેડ એજન્સી, અલગ અલગ એજન્સી દ્વારા કરવામાં આવશે. અને આ એજન્સીનું નિર્માણ કોણ કરશે અથવા એને લાઇસન્સ ને એ બધું કોણ આપશે? તો આ એજન્સીનું નિર્માણ ને એ બધું રાજ્ય કરશે. એ કોણ કરશે? એ રાજ્ય કરશે. સ્કીમ કેન્દ્ર સરકારની છે પરંતુ રાજ્ય પણ એની અંદર સાથ સહકાર આપશે. ટુ અસર્ટેન માર્કેટ પ્રાઇસ, એને માર્કેટ પ્રાઇસ મળી શકે, સારી સેવા ને એ બધું મળી રહે. અને આના લીધે જે માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ ઉપર નવતા જે લોકો જે છે એને સારો ફાયદો ને એ બધું થાય એવી કોશિશ કરવામાં. ધ સ્કીમ સપોર્ટ્સ પ્રાઇમરી વેલ્યુ એડિશન એઝ વેલ એઝ પ્રોવાઇડ્સ ફોર સપ્લાય ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઇક કોલ્ડ સ્ટોરેજ. હવે આ વસ્તુ જે પ્રોડ્યુસ જંગલની પેદાશો જે છે એ લઈ લીધી પછી એને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની, એ બધા વેરહાઉસ, એમના ગોડાઉનનું એનું નિર્માણ કરવું, એ બધું પણ એની માટે પણ સરકાર કાર્યરત કરશે. આ આખી આખી સ્કીમ કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ અંતર્ગત આવે છે. અને આનું અમલીકરણ પણ એ જ કરે છે, એની નોડલ મિનિસ્ટ્રી એ છે. તો પરીક્ષામાં પૂછાઈ જાય તો લખના જો મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ વિલ બી ઇમ્પ્લિમેન્ટ એન્ડ મોનિટરિંગ, આનું દેખરેખ કરવાનું કાર્ય પણ એ જ કરે છે. મિનિમમ સપોર્ટ પ્રાઇસ વુડ બી, અને આની મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે છે એ નક્કી કોણ કરે છે? એ ટ્રાઇફેડ નક્કી કરે છે. કોણ નક્કી કરે છે? ટ્રાઇફેડ. આ પ્રશ્ન UPSCમાં પૂછાઈ ગયેલો છે કે આ MFP માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ એની MSP લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કોણ કરે છે? ટ્રાઇફેડ કરે છે. ટ્રાઇફેડ કોની અંતર્ગત કાર્ય કરે છે? તો એ મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ અંતર્ગત જ કાર્ય કરે છે. MFP શું છે? તો સેક્શન 2I અંતર્ગત. કયો સેક્શન? તો કે ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ. ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ એટલે કે જંગલોના અધિકાર. આના અંતર્ગત જંગલમાં રહેવાવાળા લોકોને અમુક પ્રકારના અધિકાર આપવામાં આવે છે. જંગલ બાબતે આ એક અતિ મહત્ત્વનો અધિકાર છે, ખાસ કરીને જંગલમાં રહેવાવાળા લોકોના, ટ્રાઇબલ લોકોના, ફોરેસ્ટ ડ્વેલર વનવાસી લોકોનો આ એક અધિકાર આપતો આ એક કાયદો છે, ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ, જેના સેક્શન 2I કીધેલું છે. શું કીધેલું છે? વ્યાખ્યા આપેલી છે. કોની વ્યાખ્યા આપેલી છે? તો કે માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસની, માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસની, કે જંગલની અમુક પેદાશોની. અને આની અંદર મોટાભાગની બધી જ પેદાશો જે છે નોન ટિમ્બર છે, એટલે કે ટિમ્બર લાકડા સિવાયની પેદાશો છે, લાકડા સિવાયની. અમુક ઝાડના
ફળના અંદર વૃક્ષની અંદર ફળને ફૂલને એ બધું આવતું એ બધાનો આની અંદર સમાવેશ થાય છે. ફોરેસ્ટ પ્રોડ્યુસ ઓફ પ્લાન્ટ ઓરિજિન એન્ડ ઇન્ક્લુડ્સ આની અંદર કોનો કોનો સમાવેશ થાય, બેમ્બુ એટલે કે વાંસ, બ્રશ વુડ, પછી સ્ટમ્પ, કેન્સ, કોકોન, હની એટલે કે મધને, વેક્સને, લાખને, ટેન્ડુને આ બધા, પાંદડાને આ બધાનો ઉપયોગ થાય છે, સમાવેશ થાય છે. એમએફપીનો ઉપયોગ જે છે એ અમુક દવા બનાવવામાં એ બધામાં પણ થાય છે. એટલે કે સાયન્ટિફિક દ્રષ્ટિએ જોઈએ તો આ જે બધી વસ્તુ જે છે, આ બધી પ્રોડ્યુસ, આ બધી પ્રોડક્ટ જંગલની પેદાશો, આનો માર્કેટની અંદર ખૂબ જ વધારે માંગ રહેલી હોય છે. એટલે એ વેચવા, એ વેચીને ઘણા બધા પૈસા મળતા હોય છે. તો આ બધો તમને ખ્યાલ આવી ગયો. પ્રશ્ન ડાયરેક્ટ એ પૂછે છે કે એમએફપીની વ્યાખ્યા ક્યાં આપવામાં આવેલી છે, તો ફોરેસ્ટ રાઇટ્સ એક્ટના સેક્શન 2I અંદર આપવામાં આવેલી છે. બરાબર, જો અહીંયા અમુક અમુક પ્રોડક્ટ તમે જોઈ શકો છો. બીજું હવે આના વિશે થોડી વાત કરીએ તો 14 જેટલી નવી ફોરેસ્ટ પ્રોડ્યુસ જે છે, માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ એ એડ કરવામાં આવેલી છે. પ્રશ્ન પરીક્ષામાં ઘણા બધા પૂછે છે, તમને બધી વસ્તુ ખબર હોય છે. આની પહેલાં પણ ગયા વર્ષે પણ 2020ની અંદર પણ સરકારે 23 જેટલી નવી પ્રોડ્યુસ જે છે એ આ લિસ્ટની અંદર દાખલ કરેલી હતી. અને અહીંયા મુખ્ય તમારે એ યાદ રાખવાનું છે કે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ અંતર્ગત આ બધું કામ થતું હોય છે, એની નોડલ એજન્સી છે અથવા આનું અમલીકરણ કરવાનું કાર્ય જે છે એ બધું એની પાસે છે. પરંતુ આની માટે સ્ટેટ લેવલ એજન્સી પણ નિમણૂક કરવામાં આવે છે. રાજ્ય પાસેથી જ્યારે આ બધી પ્રોડ્યુસ જે છે લેવાની હોય તો એનું કાર્ય જે છે એ સ્ટેટ લેવલની એજન્સી કરે છે. બાકી મુખ્ય નોડલ એજન્સી ટ્રાઇબલ અફેર છે અને ટ્રાઇફેડ જે છે એના ભાવને એ બધું નક્કી કરે છે. આ બધો થોડો ઘણો તમને અંદાજ હોવો જોઈએ. કેન્દ્ર સરકારે આ સ્કીમ જે છે એ ક્યારે રજૂ કરેલી હતી, તો આ એક રીતની સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે. પહેલાં તો 2013ની અંદર આ સ્કીમને અપ્રૂવ કરી દીધેલી હતી. 2013ની અંદર સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમનો મતલબ શું? મતલબ કે આની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને થોડા થોડા પૈસા કાઢશે. કેન્દ્ર થોડા પૈસા કાઢશે અને રાજ્ય થોડા પૈસા કાઢશે. મોટેભાગે આ પૈસા 60% અને 40% પ્રમાણમાં હોય છે. એટલે કે કેન્દ્ર 60% પૈસા કાઢે અને રાજ્ય જે છે એ 40% પૈસા કાઢે, જ્યારે હિમાલયન સ્ટેટની અંદર આ પ્રમાણ 90-10 થઈ જાય છે. બીજી વાત કરીએ આની અંદર જે વસ્તુ હોય છે, પ્રોડ્યુસ હોય એ નોન ટિમ્બર હોય એ પણ ખબર હોય છે. નોન ટિમ્બર એટલે કે લાકડા સિવાયની વસ્તુ આની અંદર હોય છે. પછી જો આ મેજર અંતર્ગત સોશિયલ સેફ્ટી, લોકોને જંગલમાં રહેતા લોકોને સોશિયલ સેફ્ટી પૂરી પાડવાનો આમનો હેતુ છે. અને આની આ જે છે શરૂઆતમાં જ્યારે આ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી ત્યારે માત્ર આ શેડ્યુલ ટ્રાઇબ જે છે એમને તે લાગુ પાડતી હતી. શેડ્યુલ ટ્રાઇબ અને ખાસ કરીને જ્યારે જો અહીંયા આપેલું છે, અર્લિયર ધ સ્કીમ વોઝ એક્સટેન્ડેડ ઓનલી ટુ શેડ્યુલ એરિયા, માત્ર જે અનુસૂચિત એરિયા જે છે કે જે 8 રાજ્યની અંદર જે છે એની અંદર તે આ સ્કીમ લાગુ પડતી હતી. પરંતુ સરકારે પછી ફેરફાર કરી અને હવે બધે બધા રાજ્ય અને બધે બધા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર આ સ્કીમ લાગુ પડે છે. પહેલાં માત્ર ક્યાં લાગુ પડતી હતી? માત્ર જે જનજાતિ એરિયા, શેડ્યુલ એરિયા જે છે, શેડ્યુલ એરિયા કે જે 8 રાજ્યમાં જે છે ત્યાં જ લાગુ પડતી હતી. પરંતુ હવે આખા ભારતમાં બધા રાજ્યમાં કરી દીધી. અને પહેલાં જ્યારે લોન્ચ કરેલી ત્યારે માત્ર 12 એમએફપી હતી, એટલે કે માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ માત્ર 12 હતી. અત્યારે તો ઘણી બધી વધી ગઈ છે. આનું અમલીકરણ કઈ રીતે કરવામાં આવશે? તો મેં તમને કીધું કે એમએફપી માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ જે છે એ ખરીદવામાં આવશે. કોની પાસેથી ખરીદવામાં આવશે? તો ફોરેસ્ટ ડ્વેલર પાસેથી, વનવાસી પાસેથી, જંગલમાં રહેતા લોકો પાસેથી, જંગલના વનવાસી લોકો પાસેથી. કયા ભાવે ખરીદવામાં આવશે? એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ, લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવામાં આવશે. આ ખરીદવાનું કાર્ય કોણ કરશે? તો કે સ્ટેટ એજન્સી કરશે. કયા ભાવે ખરીદશે? તો કે ટ્રાઇફેડ જે નક્કી કરશે એ ભાવે ખરીદશે અને એના આધારે એ લોકોને પૈસાને બધું મળી રહે એવી કોશિશ કરવામાં આવશે. તો અહીંયા એ બધું આપેલું છે. મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર જે છે એ નોડલ મિનિસ્ટ્રીને એ બધી વસ્તુ અહીંયા આપેલી છે. ટેકનિકલ હેલ્પ કરવાનું કાર્ય જે છે એ ટ્રાઇફેડ કરશે. ટેકનિકલ હેલ્પ કરવાનું કાર્ય એ ટ્રાઇફેડ કરશે. બરાબર, સિગ્નિફિકન્સ, આનું સિગ્નિફિકન્સ ખૂબ જ મહત્વનું છે. બરાબર, અહીંયા જો એસ્ટિમેટેડ 100 મિલિયન ફોરેસ્ટ ડ્વેલર ડિપેન્ડ ઓન 100 મિલિયન. 100 મિલિયન એટલે કેટલા થાય? 100 મિલિયન એટલે 10 કરોડ લોકો થાય. 10 કરોડ જેટલા જંગલના રહેવાસી લોકો જે છે એ આ એમએફપી ઉપર તે પોતાનું જીવન નિર્વાહ અને ગુજરાનને એ બધું કરે છે. એનએફટીપી જો નોન, આ ઘણી બધી વાર આ એમએફપી માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસને એનટીએફપી પણ કહે છે, નોન ટિમ્બર ફોરેસ્ટ પ્રોડ્યુસ પણ કહેવામાં આવે છે. હવે જો અહીંયા જંગલની ગમે ત્યારે વાત કરવાની હોય તો આ કાયદો જે છે એ તમારે યાદ રાખવાનો છે કે જંગલના રહેવાસી લોકો જે છે એમને અધિકાર આપતો કાયદો કયો છે? તો આ છે એ કાયદો કયો છે? શેડ્યુલ ટ્રાઇબ્સ એન્ડ અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર રિકગ્નાઇઝેશન ઓફ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ 2006. ફોરેસ્ટ રાઇટ એક્ટ ટૂંકમાં તરીકે ઓળખવામાં, ટૂંકમાં એને ફોરેસ્ટ રાઇટ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. 2005-06 આ કાયદો છે જેના અંતર્ગત ફોરેસ્ટ ડ્વેલર જંગલના વનવાસી રહેવાસી લોકોને અધિકારો આપવામાં આવેલા. એટલી મહત્ત્વની બાબતો હતી એ બધી આપણે જોઈ લીધી છે. બાકી કાલે મુલાકાત થશે. બાકી કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરો.